नमस्ते विद्यार्थी मित्रों, तमे बधा मजा में हशो। रिवरसाइड इंटरनेशनल स्कूल तरफ थी जे ऑनलाइन एज्युकेशन चाली रह्युं छे तेमां आप सौनुं हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, तमने बधाने ख्याल ज छे कि आपणे संस्कृतनो आजे लेक्चर छे अने संस्कृतनी अंदर आजे आपणे चेप्टर आठ काशायाणा ह को अपरा એટલે કે ભગવા વસ્ત્રનો સો અપરાધ, આ પાઠનું ગુજરાતી થાય છે, એ જે પાઠ છે એનું ભાષાંતર છે એ આજે આપણે કરવાનું છે। સાથે સાથે એ પણ હું વિદ્યાર્થી મિત્રો તમને સૂચના આપી દઉં કે આપણે સંસ્કૃત છે એની અંદર 1-7 પાઠ છે એ આપણે કમ્પ્લીટ કરાવી દીધા છે, બરાબર। અને જે 30% કોર્સનો કાપ આવેલો છે એ ચેપ્ટરના તમારે નામ લખવા હોય અથવા ચેપ્ટરના નંબર લખવા હોય તો તમે લખી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતની અંદર આપણે ચેપ્ટર 6, ચેપ્ટર 11, ચેપ્ટર 14, ચેપ્ટર 4, ચેપ્ટર 8, ચેપ્ટર 15 અને चेप्टर 9, आटला चेप्टर छे आपणे आववाना नथी। आटला चेप्टर आपणे 30% कोर्स में बाद थई गया छे। तो विद्यार्थी मित्रों, एमां आपणे चेप्टर 6 अने चेप्टर 4 छे ए आपणे करावी दीधा छे, बराबर। बाकीना चेप्टर आपणे करावाना बाकी छे। तो विद्यार्थी मित्रों, एमां चेप्टर 8 छे ए पण आपणे બાદ થઈ જાય છે, બરાબર। ચેપ્ટર 8 છે એ પણ આપણે કરવાનું નથી, બરાબર। તો આજે આપણે ચેપ્ટર 9 છે તેનો આપણે આજે અભ્યાસ કરીશું। તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતની અંદર ચેપ્ટર 9 ઉપકાર હસતું કર્તવ્ય, બરાબર, એ ચેપ્ટર છે એનું આપણે આજે ભાષાંતર કરશું। તો વિદ્યાર્થી મિત્રો, આનું ગુજરાતી શું થાય છે? ઉપકારથી હણી નાખવો, હણી નાખવો એટલે કે ઉપકારથી નાશ કરી નાખવો, બરાબર। તો બધા વિદ્યાર્થી મિત્રો, તમે લોકોએ કદાચ આ પાઠ છે એનું સંસ્કૃત ફેરબુકમાં તો લખેલું નહીં હોય, બરાબર। તો આજે આપણે આનું ભાષાંતર છે એ આપણે રફનોટની અંદર લખશી અને પછી સારા અક્ષરે આપણે ફેરબુકમાં કરીશું, બરાબર। તો હવે આપણે આ ચેપ્ટર છે એનો થોડો પરિચય મેળવીએ। મૃચ્છ કટિક મહાકવિ શુદ્રક વિરચિત પ્રકરણ પ્રકારનું રૂપક છે। આ રૂપકમાં સમાજના સામાન્ય સ્તરના પાત્રોને લઈને કવિએ કથા વસ્તુ કલ્પી છે। નાયક તરીકે ગઈકાલનો ધનિક અને આજનો દરિદ્ર એવા ચારુદત્ત છે। નાયિકા વસંત સેના નામની એક ધનિક ગણિકા છે। ટૂંકમાં કવિએ અહીં સામાન્ય માણસ છે એનું પાત્ર લઈ, બરાબર, અને કથા છે એની રજૂઆત કરી છે। તો કથાની અંદર બે પાત્ર છે, એક છે ધનિક, બીજો છે દરિદ્ર ચારુદત્ત અને ત્રીજું છે ધનાયઢ ગણિકા વસંત સેના। આ બંનેના અદ્ભુત પ્રણયની શુદ્રકે કલ્પેલી આ કથા સંસ્કૃત સાહિત્યની અજોડ કથા છે, બરાબર। તો ઉપકાર હસ્તું કર્તવ્ય, એના મહાકવિ લેખક કોણ છે? શુદ્રક વિરચિત એટલે કે શુદ્રક છે, બરાબર। ઘણી વખત જોડકામાં પૂછાય છે પાઠ અને પાઠની સામે એના લેખકનું નામ, તો ખાસ આ વસ્તુ યાદ રાખજો। અને કેમાંથી લીધું છે? તો મૂછકટિકના છેલ્લા 10મા અંકમાંથી આ નાટ્યાંશ લેવામાં આવ્યો છે। નાટ્યાંશ એટલે કે આનો પ્રકાર કેવો છે, આ પાઠનો પ્રકાર છે એ નાટકનો પ્રકાર છે। રાજાના સારા સકારે વસંત સેનાને ગુંગડાવીને મારી નાખી હતી, કોણે? તો રાજાના સારા સકારે વસંત સેનાને
ગુંગળાવીને મારી નાખી હતી। પોતે કરેલી આ હત્યાનો આરોપ તે ચારુદ્રત ઉપર મૂકે છે। ચારુદ્રત કોણ છે? દરિદ્ર છે, બરાબર। ચારુદ્રતને ફાંસીની સજા થાય છે। નસીબ જોગે વસંત સેના જીવતી હોય છે અને સંજોગોવસાત રાજ્યસત્તાનો પલટો થાય છે। પલટો એટલે કે રાજ્યસત્તા છે એમાં ફેરફાર થાય છે। વળી ચારુદત્તે નહીં પણ સકારે તેની હત્યાનો પ્રયત્ન કર્યો હતો તે હકીકત પ્રકાશમાં આવે છે। ટૂંકમાં આ પાઠ, ગદ્ય જેવો પાઠ છે નાટ્યાંશના રૂપમાં, એમાં શું કહે છે કે રાજાના સારા સકારે વસંત સેનાને ગુંગળાવીને મારી નાખી હતી અને જેનો આરોપ કોના ઉપર લગાડે છે? જેનો આરોપ ચારુદત્ત ઉપર મૂકે છે અને ચારુદત્તને ફાંસીની સજા થાય છે। પણ નસીબ જોગે વસંત સેના જીવતી હોય છે અને સંજોગોવસાત એટલે કે જે પ્રમાણે સમય છે એ પ્રમાણે રાજ્યસત્તાનો પલટો થાય છે અને પછી ધીરે ધીરે ખબર પડે છે કે ખરેખર વસંત સેના છે એની હત્યા ચારુદત્તે નહીં પણ સકારે તેની હત્યાનો પ્રયત્ન કરેલો હતો। હવે સામાન્ય નાગરિક બનેલા સકારની ધરપકડ કરવામાં આવી છે। કોણ છે સકાર? તો રાજાનો સાળો। ધરપકડ કરાયેલા આ સકારને શું સજા કરવી તે સંદર્ભે જે સંવાદ આલેખાયો છે તે સંપાદિત કરીને અહીં પ્રસ્તુત છે। શું કહે છે કે હકીકત, સોરી, સંજોગોવસાત રાજ્યસત્તામાં પલટો થાય છે અને ચારુદત્તની જગ્યાએ કોને પકડવામાં આવે છે? સકારને પકડવામાં આવે છે। હવે સકાર છે એની ધરપકડ થાય છે અને ધરપકડ કરાયેલા સકારને ખરેખર શું સજા થવી જોઈએ એ સંવાદ, સંવાદ એટલે કે વાતચીત લેખે આ પાઠ છે એમાં એની રજૂઆત છે એ કરવામાં આવેલી છે। સત્તા સ્થાને બેઠેલા દુષ્ટ માણસો થોડા વખત માટે ભલે નિર્દોષને પીડા આપી શકતા હોય પણ છેવટે તો પોતે જ પીડાતા હોય છે। વળી સજ્જન માણસ સત્તામાં આવ્યા પછી પોતાનું બુરું કરનાર દુષ્ટ માણસ પ્રત્યે બદલાની ભાવના રાખતા નથી। શું કહે છે? જે દુષ્ટ માણસો છે એ નિર્દોષને પીડા આપી શકતા હોય પણ છેવટે તો એ પોતે પણ કેવા હોય છે? દુઃખી હોય છે। અને જ્યારે કોઈ સજ્જન માણસ છે એ સત્તા ઉપર આવે છે તો પોતાની સાથે જે વ્યક્તિએ ખરાબ વર્તન કરેલું હોય એના પ્રત્યે એ ક્યારેય બદલાની ભાવના રાખતા નથી, પરંતુ કેની ભાવના રાખે છે? ક્ષમા અને ઉપકારની ભાવના રાખે છે। એ બોધ આ સંવાદમાંથી મળે છે। શું શીખવાનું છે આપણે? કે કોઈ વ્યક્તિ ગમે તેટલું આપણું બુરું ખરાબ ભલે કરે પણ આપણે ક્યારેય એનું બુરું ઈચ્છવું જોઈએ નહીં। ગાંધીજી કહે છે જ ને, એ કોઈ આપણા એક ગાલ ઉપર થપ્પડ મારે તો આપણે આપણો બીજો ગાલ ધરી દેવો જોઈએ। એવી રીતે આપણે આપણું ખરાબ કરનાર વ્યક્તિ છે એના પ્રત્યે ક્યારેય બદલાની ભાવના નહીં રાખવાની પણ ક્ષમા અને ઉપકારની ભાવના રાખવાની, એ વસ્તુ છે એ આપણે આ પાઠ છે એમાંથી શીખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ મેં તમને કીધું નહોતું કે આપણે કયો પાઠ કરાવવાના છીએ, બરાબર। ચેપ્ટર 7 સુધી આપણે કમ્પ્લીટ કરી નાખ્યું હતું, તો આજે આપણે ચેપ્ટર 9 છે, બરાબર, સોરી, આપણાથી ફરી એક વખત ભૂલ થઈ ગઈ છે, આપણે કોર્સમાંથી આપણે ચેપ્ટર 9 છે એ પણ આપણે કટ થઈ ગયો છે, બરાબર। ભલે મેં તમને પાઠનો પરિચય આપ્યો પણ હવે આપણે ચેપ્ટર 10 છે એ આપણે ભણીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ચેપ્ટર 10 છે એનો અભ્યાસ કરશી, બરાબર। ચેપ્ટર 10નું નામ છે દોવારી કશ્યપ સેવા નિષ્ઠા, એટલે કે દ્વારપાળની સેવા ભાવના, બરાબર। ભલે આપણે ચેપ્ટર 9 છે એ નથી કરવાનું, બરાબર, અને ભલે આપણે એનો થોડો પાઠનો પરિચય તમને સમજાવી દીધો એમાં કાંઈ વાંધો નથી, બરાબર। તો
હવે આપણે ચેપ્ટર 10 હવે ચેપ્ટર 10 છે એનો આપણે અગાઉનો પાત્ર પરિચય મેળવીએ ટૂંકમાં પાઠની શરૂઆત કરીએ એની પહેલાં આપણે એક સૂચના એ પણ આપી દઈએ કે જે ચેપ્ટર નથી કરાવવાના એવું જરૂરી નથી કે એ ચેપ્ટર આપણે ભણવાના જ નથી જો આપણી પાસે સમય રહેશે કોર્સ પૂરો થઈ જશે તો આપણે જે ચેપ્ટર નથી કરાવવાના એ ચેપ્ટરનું ભાષાંતર પણ તમને હું કરાવીશ ભલે આપણે ફેરબુકમાં ન લખી એ વસ્તુ અલગ છે બરાબર કારણ કે એક્ઝામ છે ઠેક આપણી જૂન મહિનામાં લેવાશે ત્યાં સુધી આપણે અભ્યાસ કરવાનો છે એટલે જે ચેપ્ટર કટ થઈ ગયા છે એ પણ આપણે કરાવશી આજે હવે આપણે ચેપ્ટર 10 બરાબર તો દ્વારપાળની સેવા નિષ્ઠા તો આ ચેપ્ટર છે એનો આપણે થોડો પરિચય મેળવીએ રાજસ્થાનમાં જન્મેલા પરંતુ વિદ્યા અભ્યાસ માટે વારાણસીમાં ગયેલા અને ત્યાં જ કાયમી રીતે વસી ગયેલા પંડિત અંબિકા દત્ત વ્યાસનું આધુનિક સંસ્કૃત સાહિત્યકારોમાં વિશિષ્ટ સ્થાન છે ટૂંકમાં આ પાઠ છે એના લેખક કોણ છે પંડિત અંબિકા દત્ત વ્યાસ ખાસ યાદ રાખજો કે જન્મ ક્યાં થયો છે રાજસ્થાનમાં અને ભણવા માટે એ વારાણસીમાં ગયા અને ત્યાં જ તેઓ સ્થિર થઈ ગયા ટૂંકમાં ત્યાં જ એમણે કાયમી વસવાટ કર્યો અને આ લેખક છે એનું સંસ્કૃત સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે તેઓ પોતાના આધુનિક ઉપન્યાસ શિવ રાજ વિજય નામની કૃતિથી જાણીતા બન્યા છે સંસ્કૃતમાં રચાયેલી આ નવલકથા પ્રકારની કૃતિની શૈલી સરસ છતાં ગંભીર છે કથા પ્રવાહ સતત વહેતો રહીને પાઠને જકડી રાખે છે આ પણ શું છે સંવાદ સંવાદ એટલે કે વાતચીત દ્વારા આ પણ પાઠ છે આ કૃતિમાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલા અનેક સાહસિક પરાક્રમોની કથા છે એની કથા છે તો છત્રપતિ શિવાજી મહારાજ બરાબર ટૂંકમાં ચેપ્ટર છે એ છત્રપતિ શિવાજી મહારાજ એને લગતું છે અને છત્રપતિ શિવાજી મહારાજના ઘણા કિસ્સાઓ છે એ પ્રચલિત છે એમના સાહસિક અને પરાક્રમને લગતા આમાં સમયાંતરે તેમણે મેળવેલા વિવિધ વિજયોની ગાથા પણ વણી લેવામાં આવી છે ગાથા એટલે કે ગુણગાન એ શિવાજી મહારાજે જે જે સમય અનુસાર જેણે એમણે જેટલા વિજયો મેળવ્યા છે વિજયની વાત પણ અહીં કરવામાં આવેલી છે શિવાજીએ મેળવેલા આ બધા વિજયોની પાછળ અનેક પરિબળો કાર્યરત હતા ખાસ તો એમનો નાનામાં નાનો સેવક પણ પ્રમાણિક નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો શિવાજી મહારાજે જે સમયાંતરે જેટલા વિજયો મેળવ્યા છે એમાં ઘણા બધા પરિબળો એટલે એમ જોવા જઈએ તો ઘણા બધા વ્યક્તિઓ છે એનો સમાવેશ છે કારણ કે શિવાજી મહારાજનો નાનામાં નાનો સેવક છે એ પણ કેવો છે પ્રમાણિક નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત કારણ કે કોઈ એક રાજા છે એ જ્યારે યુદ્ધ કરી અને કિલ્લો જીતીને આવે છે બરાબર વિજય પ્રાપ્ત કરે છે તો એમાં એક રાજા છે એનું જ સ્થાન નથી હોતું પણ એમના સૈનિકો એના પ્રત્યે કેટલા નિષ્ઠાવાન છે વફાદાર છે આ વસ્તુ છે એ પણ તેના ઉપર આધાર છે એ રાખે છે એટલે શિવાજી મહારાજના સેવકો પણ કેવા હતા સ્વામી ભક્ત આ વાત અહીં પ્રસ્તુત છે એક સામાન્ય ફરજ બજાવતો દ્વાર રક્ષક કોઈ પણ લોભ લાલચ કે પ્રલોભનથી રહીને પોતાના સ્વામીને વફાદાર રહે છે શું કહે છે કે દ્વારપાળ દ્વારપાળ એટલે તમે સમજી શકો છો કે દરવાજા પાસે જે પેરો ભરે છે તે વ્યક્તિ કેવો છે નાનામાં નાનો સામાન્ય માણસ છે છતાં પણ એને ગમે તેટલી લોભ લાલચ અને એને એવા એને પ્રલોભન આપે છે છતાં પણ એ પોતાના સ્વામી પ્રત્યે વફાદાર રહે છે કારણ કે શિવાજી મહારાજ છે એ તો કાંઈ જોવા નથી આવતા કે દ્વારપાળ છે એ દરવાજા પર ઊભો રહીને પહેરો ભરે છે કે નથી ભરતો અથવા સૂઈ જાય છે છતાં પણ આ દ્વારપાળ કેવો છે સ્વામી ભક્ત દ્વાર રક્ષક આજે પણ પ્રમાણિકતાના આદર્શો પૂરા પાડી રહ્યો છે
બરાબર. તો ટૂંકમાં આ ચેપ્ટર છે એમાં આપણે દ્વારપાળ છે એ કઈ રીતે શિવાજી મહારાજની નો નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત સેવક છે તેના વિશે આમાં આજે આપણે પરિચય મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી સૂચના આપી દઉં કે આપણે છેલ્લે ચેપ્ટર 7 છે એ કમ્પ્લીટ કરાવ્યું હતું અને પછી મેં તમને સૂચના નથી આપેલી કે આના પછી આપણે કયો પાઠ કરાવશે, બરાબર. તો 8મો પાઠ છે એ પણ આપણે કોર્સમાંથી કટ થઈ ગયો છે અને 9મો પાઠ છે એ પણ આપણે કોર્સમાંથી કટ થઈ ગયો છે અને 9મા પાઠનો થોડોક પાઠ્ય પરિચય પણ આપણે મેળવી લીધો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 10મો પાઠ છે. તો તમે સંસ્કૃત નથી લખેલું તો બધા વિદ્યાર્થી મિત્રો આજે આનું ભાષાંતર છે એ પોતાની રફનોટમાં લખશે અને પછી સારા અક્ષરે ફેરબુકમાં લખશે. તો ચાલો હવે આપણે ભાષાંતર જોઈએ. એકદા દોવારી કહ ભવ્ય મૂર્તિ સંન્યાસી નમ અપશ્ય ત. એકદા, એકદા એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, એકદા એટલે કે એક વાર. દોવારી, દ્વારિકનો અર્થ શું થાય, દ્વાર પાર. પછી છે ભવ્ય મૂર્તિ, ભવ્ય મૂર્તિ એટલે કે ભવ્ય આકાર વાળો. સંન્યાસી એટલે કે સંન્યાસી અને અપશ્યત એટલે કે જુએ છે. તો આખી લીટીનું ભાષાંતર શું થયું, એક દિવસ દ્વાર પાડે એક ભવ્ય આકારવાળા સંન્યાસીને જોયો. તતઃ તયોઃ એવમ વાર્તાલાપઃ અભવત. તત એટલે કે પછી, તયો એટલે કે તે, બંને વચ્ચે વાર્તાલાપ એટલે કે આ, એવમ એટલે કે આ પ્રમાણે વાર્તાલાપ અભવત એટલે કે થયો. એટલે શું થયું, પછી તે બંને વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. તો આખી લીટીનું ભાષાંતર શું થયું જોઈએ આપણે, કે એક દિવસ દ્વારપાળે એક ભવ્ય આકારવાળા સંન્યાસીને જોયો, પછી તે બંને વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. તો ચાલો પહેલાં આપણે આટલી લીટી છે એનું ભાષાંતર સારા અક્ષરે ફેરબુકમાં લખી લઈ પછી આપણે આગળનું ભાષાંતર કરીએ, બરાબર. તો તમારે આમાં જેમ આપેલું છે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે બ્રેકેટની અંદર જ ભાષાંતર લખવાનું છે. તો ચાલો અહીંયા કૌંસ કરસી લખો, એક દિવસ દ્વાર પાડે એક ભવ્ય આકાર વાળા સંન્યાસીને જોયો, પછી લખો, પછી તે બંને વચ્ચે આ પ્રમાણે વાર્તા લાપ થયો, બ્રેકેટ પૂરો. હવે આપણે એના પછીની લીટી જોઈએ. સંન્યાસી, કથમ અશ્માનમ સંન્યાસીનઃ અપિ તિરસ્કરોષિ. એટલે શું કહે છે, કથમ એટલે કે કેમ, અશ્માન એટલે કે અમને, કેમ અમને, બરાબર. સંન્યાસીને એટલે કે સંન્યાસીને, અપી એટલે કે પણ,
તિરસ્કરોશી એટલે કે અવગણે છે અથવા અથવા ધ્યાન નથી આપતા એમ પણ લખી શકીએ આપણે. તો શું કહીએ સંન્યાસી કે છે, કેમ અમને સંન્યાસીને પણ અવગણે છે, કેમ અમને સંન્યાસીને પણ તું અવગણે છે. હવે એના પછીની લીટી જોઈએ, દોવારિક ભગવાન પ્રણામી એટલે કે છે મહારાજ પ્રણામ કરું છું પરંતુ સ્વકીયમ પરિચયમ અદત્વા ન કંશ્ચિત પ્રવેશતુમ અહર્તી. પરંતુ એટલે કે પરંતુ, સ્વકીય એટલે કે પોતાની, પરિચયમ એટલે કે ઓળખાણ, અદત્વા એટલે કે આપ્યા વગર, ન એટલે કે કશ્ચિત એટલે કે કોઈ પણ ને, પ્રવેશતુમ એટલે કે પ્રવેશી, અહર્તી એટલે કે ન શકે. એટલે દ્વારપાલ શું કહે છે કે ભગવાન સોરી મહારાજ પ્રણામ કરું છું પરંતુ પોતાની ઓળખાણ આપ્યા વગર કોઈ પ્રવેશી શકતું નથી. પછી એના પછીની લીટી, સંન્યાસી સત્યમ, સત્યમ એટલે કે સાચું, શાંતમ અયમતે અપરાધ, શાંતમ અયમતે અપરાધ એટલે શું થયું એનું ભાષાંતર વિદ્યાર્થી મિત્રો, કે આ તારો અપરાધ માફ કર્યો, બરાબર. શાંતમ અયમ તે, અયમ એટલે કે આ, તે એટલે કે તારો, અપરાધ એટલે કે અપરાધક, શાંતમ એટલે કે માફ કર્યો, આ તારો અપરાધ માફ કર્યો. કિંતુ અધ પ્રભૂતિ ત્વમ સંન્યાસીન મ પંડિતાન બ્રહ્મચારીણ સ્ત્રિય બાલા ચ ન અવરોધુ શક્નોશિ. કિંતુ એટલે કે પરંતુ, અધ એટલે કે આજથી, પ્રભૂતિ એટલે કે માંડીને, ત્વમ એટલે કે તું, સંન્યાસીને, પંડિતોને, બ્રહ્મચારીઓને, સ્ત્રીઓને અને કન્યાઓને અવરોધુ એટલે કે રોકી શકતો નથી. શું થયું, રોકી શકતો નથી. તો આપણે આખી લીટીનું ભાષાંતર ફરીથી જોઈએ. તો જોઈએ ભાષાંતર, સત્યમ એટલે કે સાચું, આ તારો અપરાધ, શાંતમ એટલે કે માફ કરું છું, આ તારો અપરાધ માફ કરું છું, પરંતુ પરંતુ આજથી માંડીને તું સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, સ્ત્રીઓને અને કન્યાઓને રોકી શકે નહીં. હવે એના પછીની એક લીટી છે, એક એનું ભાષાંતર કરી અને પછી આપણે લખશી. દોવારી સંન્યાસીનમ બહુ ઉત્તમ, સંન્યાસીને કહે છે કે સંન્યાસી બહુ ઉત્તમ એટલે કે ઘણું બોલ્યો. વિરમ, વિરમ એટલે કે થોભો. વયમ દ્વારિકા હ ભ્રમણ અપી યાજ્ઞાન પ્રતીક્ષા મહે. વયમ, વયમ એટલે કે અમે, દોવરિકો એટલે કે અમે, દ્વારપાળો, ભ્રમણ એટલે કે બ્રહ્માની, અપી એટલે કે પણ, યાજ્ઞા એટલે કે યાજ્ઞા, ન એટલે કે યાજ્ઞાની, પ્રતીક્ષા મહે એટલે કે રાહ જોતા નથી. સંન્યાસી બહુ બોલ્યા, થોભો અમે દ્વારપાળો, બ્રહ્માની પણ યાજ્ઞાની રાહ જોતા નથી. અમે દ્વારપાળો, બ્રહ્માની યાજ્ઞાની પણ રાહ જોતા નથી. તો આપણે જેટલું ભાષાંતર બોલ્યા છીએ એટલું ભાષાંતર એક વખત રિપીટ કરી અને પછી ફેસબુકમાં લખશે. સંન્યાસી કે અમને સંન્યાસીને પણ તું અવગણે છે. દ્વારિક મહારાજ
प्रणाम करू छू, परंतु पोतानी ओळखाण आप्या वगर कोई पण प्रवेशी शके नहीं। संन्यासी, साचू, तारो आ तारो अपराध माफ करियो, पण आज थी मांडीने तू सन्यासीओने, पंडितोने, ब्राह्मणोने, स्त्रीओने अने कन्याओने रोकी शकतो नथी। द्वाराय, द्वारपाल। सन्यासी घणो बोलिया, थोभो अमे द्वारपाळो ब्रह्माणी याज्ञानी पण राह जोता नथी, ब्रह्माणी याज्ञानी पण राह जोता नथी। विद्यार्थी मित्रों, आटलू भाषांतर छे ए आपणे पहेला रफ नोटनी अंदर लखी लई, बराबर, पछी आपणे आगळनुं भाषांतर छे ए करीशुं। तो चलो आपणे भाषांतर लखशी, बराबर। सन्यासी, केम अमने सन्यासीओने सन्यासीओने पण तू अवगणे छे। पछी आवशे द्वारपाळ, लखो, महाराज प्रणाम करू छु, परंतु पोतानी ओळखाण आप्या वगर कोई पण प्रवेशी न सके। पछी आवशे सन्यासी, चलो બધા વિદ્યાર્થી મિત્રોને મારી સાથે ભાષાંતર છે એ લખાશે। ચલો સન્યાસીમાં લખો, સાચું આ તારો અપરાધ માફ કર્યો, પણ આજથી માંડીને તું સન્યાસીઓને પંડિતોને બ્રહ્મચારીઓને સ્ત્રીઓને અને કન્યાઓને રોકી શકતો
નથી. ચલો ફરીથી બોલી જાઓ. સાચું, આ તારો અપરાધ માફ કર્યો, પણ આજથી માંડીને તું સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, સ્ત્રીઓને અને કન્યાઓને રોકી શકતો નથી. દ્વાર પાડો. સન્યાસી, પછી આશ્ચર્ય છે, ઘણું બોલ્યા, ઘણું બોલ્યા, પછી લખો થોભો. અમે દ્વાર પાડો, બ્રહ્માની પણ યાજ્ઞાની રાહ જોતા નથી. ફરીથી સંન્યાસી ઘણું બોલ્યા, થોભો. અમે દ્વાર પાડો, બ્રહ્માની પણ યાજ્ઞાની રાહ જોતા નથી. બધા વિદ્યાર્થી મિત્રોને મારી સાથે ભાષાંતર લખાઈ ગયું હશે, બરાબર? તો હવે આપણે આગળનું ભાષાંતર કરીએ. સંન્યાસી, સાધુ, માર્ગમાં આદેશ્ય, બરાબર? સંન્યાસી એટલે કે સંન્યાસી, સાધુ એટલે કે સારું, માર્ગમાં એટલે કે માર્ગ, આદેશ્ય એટલે કે બતાવો. સંન્યાસી સારું, માર્ગ બતાવો. મહારાજ નિકટે ગંતુમાં ઈચ્છામિ, મહારાજ નિકટ એટલે કે મહારાજની નિકટે એટલે કે પાસે, ગંતુમ એટલે કે જવા અને ઈચ્છામિ એટલે કે ઈચ્છું છું, મહારાજની પાસે જવા ઈચ્છું છું, બરાબર? તો ભાષાંતર શું થયું, રીટ ફરીથી જોઈએ. સંન્યાસી સારું, માર્ગ બતાવ, મહારાજની પાસે જવા ઈચ્છું છું, મહારાજની પાસે જવા ઈચ્છું છું. દોવારિક, ન શક્ય મ એટલે શું કહે છે, કે શક્ય નથી. દ્વારપાળ શું કહે છે, કે શક્ય નથી. પ્રભાતે મહારાજસ્ય સંધ્યો ઉપાસના કાલે પ્રવેશમ કર્તુમ અહર્ષિ. શું કહે છે, સવારે મહારાજસ્ય એટલે કે મહારાજના સંધ્યો ઉપાસના કાલે એટલે કે સંધ્યા ઉપાસનાના કાલે એટલે કે સમયે પ્રવેશ એટલે કે પ્રવેશ કર્તુમ અહર્ષિ એટલે કે કરી શકો છો. ન તું રાત્રે એટલે કે એનું ગુજરાતી શું થયું, રાત્રે નહીં. ફરીથી આપણે આખી લીટીનું જોઈએ. શક્ય નથી, શું થયું, ન શક્ય એટલે કે શક્ય નથી. પ્રભાતે એટલે કે સવારે મહારાજસ્ય એટલે કે મહારાજના સંધ્યો ઉપાસના કાલે એટલે કે સંધ્યા ઉપાસનાના સમયે પ્રવેશમ કર્તુમ અહર્ષિ એટલે કે તમે પ્રવેશ કરી શકો છો, રાત્રે નહીં. આખી લીટીનું ભાષાંતર શું થયું, ફરીથી જોઈએ. શક્ય નથી, શક્ય નથી. સવારે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે તમે પ્રવેશ કરી શકો છો, રાત્રે નહીં. સંન્યાસી, કિમ કો અપી રાત્રો ન પ્રવિશતિ. સંન્યાસી કહે છે, કિમ એટલે કે શું, કો અપી એટલે કોઈ પણ, રાત્રો એટલે કે રાત્રે, પ્રવિશતિ એટલે કે પ્રવેશ કરી શકતું નથી, શું કોઈ પણ રાત્રે પ્રવેશ કરી શકતું નથી.
બરાબર, તો ફરીથી આપણે આટલું જ ભાષાંતર છે એ આપણે અત્યારે લખશી. તો ફરીથી જોઈ લઈએ. સંન્યાસી સારું માર્ગ બતાવ, મહારાજની પાસે જવા ઈચ્છું છું. દ્વારપાળ શક્ય નથી, સવારે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે તમે પ્રવેશ કરી શકો છો, રાત્રે નહીં. સંન્યાસી શું કોઈ પણ રાત્રે પ્રવેશ કરતું નથી? તો આટલું ભાષાંતર છે એ આપણે આપણી ફેરબુક છે એની અંદર સારા અક્ષરે લખીશું. તો ચાલો લખો ભાષાંતર વિદ્યાર્થી મિત્રો. સંન્યાસી સારું માર્ગ બતાવ, મહારાજની પાસે જવા માંગુ છું. પછી લખો દ્વારપાળ એ શક્ય નથી, સવારે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે તમે પ્રવેશ કરી શકો છો, રાત્રે નહીં. સંન્યાસી શું કોઈ પણ રાત્રે પ્રવેશ કરતું નથી? ફરીથી ભાષાંતર રિપીટ કરી જાય. સંન્યાસી સારું માર્ગ બતાવ, મહારાજની પાસે જવા માંગુ છું. દ્વારપાળ એ શક્ય નથી, સવારે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે તમે પ્રવેશ કરી શકો છો, રાત્રે નહીં. સંન્યાસી શું કોઈ પણ રાત્રે પ્રવેશ કરતું નથી? તો બધા વિદ્યાર્થી મિત્રોને આટલું ભાષાંતર છે એ રફ નોટની અંદર સારા અક્ષરે લખાઈ ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું જ ભાષાંતર છે એ રાખી છીએ. બરાબર, તમારે હોમવર્કની અંદર અને ક્લાસવર્કની અંદર વિદ્યાર્થી મિત્રો, હવે આપણો નેક્સ્ટ શનિવાર છે ત્યારે લેક્ચર આવશે. બરાબર, ત્યાં સિવાય આપણો લેક્ચર આવશે નહીં. એટલે તમને ખાસ સૂચના આપી દઉં કે ત્યાં સુધીમાં તમારે આ ચેપ્ટર છે બરાબર, એનું સંસ્કૃત છે એ સારા અક્ષરે ફેરબુકમાં લખી નાખવાનું છે. બરાબર, આવતા શનિવારે આપણો લેક્ચર આવશે. ત્યાં સુધીમાં ચેપ્ટર 10 છે એનું સંસ્કૃત છે એ તમારે સારા અક્ષરે લખી નાખવાનું, અને જેટલું ભાષાંતર મેં તમને કરાવેલું છે એટલું ભાષાંતર છે એ તમારે ફેરબુકમાં લખવાનું છે. આ તમને
વધારાના હોમવર્ક તરીકે છે, બરાબર. અને આજનું હોમવર્ક શું છે તમને? તો હોમવર્ક બધા વિદ્યાર્થી મિત્રોને ફરજિયાત કરવાનું છે, અને નામ સાથે તમારે મને એનો ફોટો પણ મોકલવાનો છે, બરાબર. તો સંસ્કૃતના હોમવર્કમાં તમારે ચેપ્ટર 1, બરાબર, સમર્થનમ, જે ચેપ્ટર 1 આપણું સમર્થનમ છે, એમાં તમારે ગુજરાતીના અને સંસ્કૃતના પ્રશ્ન જવાબ છે એ સારા અક્ષરે રફનોટમાં લખી અને બતાવવાના છે. ફરીથી હોમવર્કની સૂચના આપી દઉં કે સંસ્કૃત પાઠ 1 સમર્ચનમ, જે ચેપ્ટર 1 છે, એના ગુજરાતીના અને સંસ્કૃતના પ્રશ્ન જવાબ તમારે હોમવર્કમાં કરવાના છે. અને વધારાના લેસનમાં તમારે સંસ્કૃતનો પાઠ 10 છે, એનું આજે કરાવેલું ભાષાંતર સારા અક્ષરે ફેરબુકની અંદર, અને બાકીનું સંસ્કૃત છે એ લખવાનું છે. કોઈને કાંઈ ન સમજાય તો તમે મેસેજથી અથવા વોઇસ કોલથી મને પૂછી શકો છો.